ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 4માં ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો જીતીને આવ્યા હતા અને આ ઉમેદવારોને લઈ સ્થાનિક પ્રજામાં ખુશી જોવા મળી રહી છે. સ્થાનિક પ્રજાને સંતોષ આપવામાં આવે 4 ઉમેદવારો સફળ નીવડ્યા છે. વોર્ડ નંબર 4માં આવેલા ઉમિયાનગર વિસ્તારની અમે મુલાકાત લીધી ત્યારે આ વિસ્તારના રહીશોએ શું પ્રતિક્રિયા આપી તે આજે આપણે જોઈશું. આ છે ડીસા શહેરના વોર્ડ નંબર 4માં આવેલો ઉમિયાનગર વિસ્તાર. 7,500 કરતાં પણ વધુ મતદારો ધરાવતા આ વિસ્તારના લોકોએ વર્ષ 2015ની ચૂંટણીમાં ભાજપના કમળ પર પસંદગીની મહોર મારી હતી. ચૂંટણીને 5 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે અને આ વિસ્તારના સદસ્યોનો કાર્યકાળ પણ પૂરો થઈ ચૂક્યો છે ત્યારે આ વિસ્તારમાં અમારી વીકે ન્યૂઝ ચેનલની ટીમ પહોંચી હતી અને આ વિસ્તારના લોકોના સ્થાનિક પાલિકા સદસ્ય પ્રત્યેના મંતવ્યો જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે જાણવા મળ્યું કે આ વિસ્તારના ભાજપના સદસ્યોથી સ્થાનિક લોકો ખુશ છે. આજે બીકેન્યૂઝની ચેનલની ટીમ પહોંચી છે વોર્ડ નંબર 4માં. વોર્ડ નંબર 4ના આ વિસ્તારમાં મતદારો 7,500 મતદારો આ વોર્ડમાં છે અને અત્યારે અમારી ટીમ ઉમિયાનગરમાં પહોંચી છે. 5 વર્ષ સુધી ભાજપે શાસન કર્યું છે અને 4 ઉમેદવાર ભાજપના જ હતા અને આજે અહીંયા અમારી સાથે હાજર છે ડીસાના એક વરિષ્ઠ પત્રકાર જે અહીંના સ્થાનિક રહીશ છે. આપના જે ઉમેદવારો 4-5 વર્ષથી ચૂંટાઈને ગયા હતા તેમને કામગીરીમાં ગટર પાણી લાઇટ એમની કામગીરીથી આપ સંતુષ્ટ છો? એટલે કામગીરી સંતોષકારક છે પણ આ જે ગટરની કામગીરી હોય છે એ ક્યારેક અનિયમિત બની જાય છે. કેવી અનિયમિત? અનિયમિત એટલે સાફ કરવા ના આવે 2-4 દિવસથી ગટરો ઉભરાઈ જાય. એ બાબતે આપના જે 4 ઉમેદવાર ચૂંટણી ગયા તેમણે રજૂઆત આપી કરી હોય? ના, રજૂઆત કરી નથી કોઈ દિવસ. તો 5 વર્ષ સુધી આપને ગટર સિવાય બીજા કંઈક તકલીફો હોય એવી આપને 4 ઉમેદવાર? ના, બીજી તકલીફો ખાસ નથી કોઈ. આ હતા વોર્ડ નંબર 4ના એક વરિષ્ઠ પત્રકાર. તેમના કહેવા મુજબ અહીંયા રોડ બોડ બધું સારું છે પણ ગટર્સના થોડાક સાફ સફાઈના પ્રોબ્લેમ છે. અમારી સાથે સ્થાનિક છે. આપના જે વોર્ડમાંથી 4 ઉમેદવાર ચૂંટીને ગયા હતા એ ચૂંટીને ગયા બાદ 5 વર્ષ સુધી આપને પૂછવા આવ્યા છે કે ભાઈ આપને કંઈ કામ હોય કે એવું કંઈ હોય? મારું નામ હિંમતલાલ ત્રિભુવનદાસ ઠક્કર છે. છેલ્લા 17 વર્ષથી હું આ વિસ્તારમાં રહું છું અને સેવાનું કાર્ય કરવાવાળો એક વ્યક્તિ છું. અમારા વોર્ડના 4-4 ઉમેદવાર જે અહીંથી જીતીને ગયા છે એમાં અમુક ઉમેદવારો અમારી પાસે આવ્યા છે કે તમારે શું તકલીફ છે ને શું નથી એમ. અમુક આજ સુધી એમને પૂછવા પણ કોઈ આવ્યા નથી અને અમારે એવો કોઈ પ્રોબ્લેમ છે નહીં. અહીંયા કામ સારી રીતે થાય છે. અમુક વાર ગટરની વ્યવસ્થા માટે તકલીફ પડે છે અને ગાયને ઢોરા તો રખડતા જ હોય છે. એનો બંદોબસ્ત તો આજ સુધી કોઈએ કર્યો નથી અને થતોય નથી આજ સુધી. બરાબર છે, રજૂઆતો ઘણી કરી ચૂક્યા છીએ પણ ક્યાંય ક્યારે કોઈ બનતું નથી આ કાર્ય. આપે કહ્યું કે આપ સેવાભાવી છો તો આપે રજૂઆત કરી છે તો એ રજૂઆત જે 4 ઉમેદવારોને કરી છે તે 4 ઉમેદવારો જવાબ કેવા આપ્યા? 4-4 ઉમેદવારમાં હું આજે 3 ઉમેદવારને મળ્યો છું. એમાં એક જ ઉમેદવારે મને સારો જવાબ આપ્યો છે કે તમારો કોઈ પણ પ્રશ્ન હોય એની બળી 24 કલાકની અંદર ગમે ત્યારે મારો ફોન ઉપડી જાય છે. રાતના 12 વાગે કરું કે બપોરના 2 વાગે સૂતા હોય ને કરું તો પણ મારો ફોન ઉપાડી અને મને રિપ્લાય ફોન આપે છે. કોઈ પણ મિટિંગમાં બેઠા હોય તો પણ એ મારું કાર્યક્રમ હું ભળાવું તે કામ કરે. તમે કીધું 4 ઉમેદવારમાંથી 3 ઉમેદવારમાંથી 1 ઉમેદવારે, તો ચોથો ઉમેદવાર શું કહ્યું? ચોથા ઉમેદવાર તો હજી સુધી એક જ વાર મને મળ્યા છે, એની પાસે મને મળ્યા નથી. અને બીજા 2 ઉમેદવારની પ્રતિક્રિયા કેવી હતી? પ્રતિક્રિયા આમ સારી પણ એમને ત્યાં ઉપર લેવલે એમનું ના ચાલતું હોય એવું લાગ્યું છે. એકાદ વ્યક્તિનું ચાલતું હોય એવું દેખાણું મને એમ. એમના કહેવા મુજબ કે 4 ઉમેદવારમાંથી 1 ઉમેદવાર તો ચૂંટણી લડ્યા પછી દેખાણા જ નથી અને જે 3 ઉમેદવારમાંથી 2 ઉમેદવાર તો સાંભળતા જ નથી. હવે અમારી પાસે એક બીજા સ્થાનિક છે. આપના જે વિસ્તારમાં જે ગટરને રોડને બધી સમસ્યાઓ જે હોય છે બધી, ટૂટીને લાઇટ હોય કે ગટર હોય કે ગમે તે હોય, એ બાબતે આપ એમના કામથી સંતોષ? અમારી સાથે કામ સારું સંતોષકારક છે. કામ સારું છે, કોઈ તકલીફ નથી. પણ આ જે હિંમત કાકે વાત કરી ને એ વાત બરાબર છે કે જે સફાઈવાળું કામ, જે ગટરવાળું કામકાજ છે, અમુક સમય ગટર ઉભરાઈ જાય છે અને અવારનવાર આ ઢોર જે રખડતા હોય ને આ વ્યવસ્થા થોડી કરાવવા જેવી છે. નગરપાલિકાની 4th વોર્ડની સમસ્યા અહીંયા પણ જોવા મળી રહી છે કે ઢોરોની જંગ સમસ્યા છે અને બીજી સમસ્યા છે ગટરની સાફ સફાઈની, જે 4th વોર્ડમાં વારે ઘડીએ એ 4th વોર્ડમાં ફરી દેખાવા મળી રહી છે. હવે આપણી સાથે એક સ્થાનિક છે. આપણે જે 4 ઉમેદવાર ચૂંટણી ગયા છે એમના કામથી સંતુષ્ટ છો? હા, સેટિસ્ફાઈડ છીએ. અમે કેવી રીતે સંતુષ્ટ છો? ટોટલ વર્ક થાય છે નગરપાલિકાનું, ગટરની સફાઈ બી થાય છે,
ટાઈમસર સફાઈવાળા બી આવે. આપના જે એક સ્થાનિકે કીધું કે ગટરની સફાઈમાં થોડી વાર થઈ પડે છે, એ રેગ્યુલર થાય છે. કોઈ કોઈ આવો પ્રોબ્લેમ બને છે તો કોઈ મોટો પ્રોબ્લેમ ના કહેવાને, ચાર પાંચ દિવસે રેગ્યુલર થાય જ છે. અને સિવાય નગરપાલિકાના જે પણ કામો છે પાંચ વર્ષ દરમિયાન આપ જે થયા છે, હા સેટિસ્ફાઈડ છીએ અમે લોકો. એમના કહેવા મુજબ કે અહીંયા જે કામ છે તે પાંચ વર્ષ દરમિયાન ભાજપની બોડી હતી અને એમના જે ચાર ઉમેદવાર ભાજપના ચૂંટણી આવ્યા હતા તેમના કામથી એ સંતુષ્ટ છે. હવે અમારી સાથે એક ઉમેદવાર અહીંયા સ્થાનિક જોડાયા છે. આપના જે ચાર ઉમેદવાર ચૂંટણી ગયા હતા જેને ચૂંટાયા બાદ એ ચાર ઉમેદવારોને આપે આપના પાસે આવ્યા હોય અને આપણે પૂછ્યું હોય ભાઈ કામ છે કેવું બધી એના અને એમના કામથી આપ સંતુષ્ટ છો? એ તો ક્યારે કોઈ ઉમેદવાર પૂછતા નહીં, આજ વર્ષોથી 20-25 ચૂંટાયા આવે પછી તો પૂછતા નથી. પણ એકંદરે સારું છે, એકંદરે અમારું કામ સારું થઈ જાય છે. ગટરોની વ્યવસ્થા વ્યવસ્થિત છે, કચરાઓ ટાઈમસર નિયમિત આવે છે અને અમારી સફાઈ બીજું સારું થાય છે. ઉમેદવારમાં કોઈ તકલીફ જેવું નહીં, પાણી ટાઈમસર આવી જાય છે બે ટાઈમ. આપણા ઉમેદવારો જે અહીંયા ચૂંટાયા બાદ આવતા નથી, એ તો ક્યારે કોઈ નથી આવતા, વર્ષોથી નથી આવતા, આજ નહીં વર્ષોથી નથી આવતા. એવું નથી મોઢું બધાડતા એવું ના કહેવાય, પણ આવતા નથી. પણ કામ થઈ જાય છે અમારું, એ અમને કોઈ તકલીફ નથી. ઉમેદવાર આવે સ્થાનિકના કહેવા મુજબ કે ચાર ઉમેદવાર ચૂંટાયા બાદ અહીંયા 25 વર્ષથી આવતા નથી પણ કામ થઈ જાય છે, કામ અમારું થઈ જાય. આ વિસ્તારની ચોથા વોર્ડને વિસ્તારની એક મહત્વની ફરિયાદ જે આમ સાંભળવા મળી રહી છે કે ઢોર અને બીજી ગટર સફાઈની, એના સિવાય રોડ રસ્તા લાઇટના અહીંયા આ વિસ્તારમાં કોઈ પ્રશ્ન નથી. ડીસાથી બીકેનું ચેનલ માટે હરેશ ઠાકોર સાથે અતુલ પટેલ.